डिजिटल क्लास भारत डिजिटल क्लास अने विश्वास एजुकेशन ना प्लेटफॉर्म ऊपर हूँ सतीश कोतर आप बधा विद्यार्थीओनु हार्दिक स्वागत करूँ छूँ। आजना आ सेशन में तमे ज्यारे तमारी डिस्प्ले पर आ जोई रह्या छो त्यारे तमने थाशे के आजे कंईक नवो आपणे एक सेशन छे जोवानो छे। तो आजना नवा सेशन में एक यंग ऑफिसर के जेने बहु नानी उम्र में एग्जाम छे पास करी छे एवा व्यक्ति नु मार्गदर्शन लेवानु छे अने जेनी जेनी एम कहेवाय के आईबीपीएस आरआरबी तमने जेवा विडियो घणा बधायमां तमे जेने सांभळ्या छे जेना थकी तमे शॉर्टकट मेळवी छे एवा एक गेस्ट छे आपणी समक्ष जेनु तमने परिचय आपवानो छे अने आ त्रणेयनी उपस्थिति छे साथे अने विश्वास एजुकेशन वती जे तोमर साहेब छे જે આપણે ગયા લેક્ચરમાં તોમર સાહેબની સાથે સારો એવો છે પ્રતિસાદ મળ્યો તો તોમર સાહેબ આજે એના કંઈક અંગત કારણોસર આ સેશનમાં ભાગ લઈ શક્યા નથી એટલા માટે આપણે તોમર સાહેબને અહીંયા મિસ કરીએ છીએ થોડા પરંતુ જે આપણે માહિતી મેળવવાની છે આજના લેક્ચરમાં એના સૌથી પહેલાં તમને વિદ્યાર્થીઓનો પરિચય કરાવું તો આ છે જયેશભાઈ ડાંગર કે જેઓ ડીવાયએસઓમાં હાલમાં ગાંધીનગરમાં ફરજ બજાવે છે ફરહાન કાજી સાહેબ જેને તમે યુટ્યુબમાં ઘણી બધી વખત નિહાળો છો યુટ્યુબના માધ્યમથી તમે ઘણી બધી શોર્ટકટ મેળવી છે ફરહાન કાજી સાહેબ આજના ભારત ડિજિટલ ક્લાસના એક ગેસ્ટ તરીકે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છે તો એનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું જયેશભાઈ ડાંગરનું પણ આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું અને પૂરા ભારત એકેડેમીના સ્ટાફ વતી હું સતીશ કોતર બધાને જય આવકારું છું આજના સેશનમાં અત્યારના ડિજિટલ યુગમાં કે ઓફલાઈન ઓનલાઈન બધા સેશનથી જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે આજ ગુજરાતના આ તમામ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જોબ માટે છે ગુજરાતમાં છે ફાફા મારે છે શું કામ ફાફા મારે છે તો કે ગુજરાતની પરિસ્થિતિ કંઈક અલગ છે ગુજરાતના વિદ્યાર્થીઓને જે પ્રોપર ગાઈડન્સ મળતું નથી એટલા માટે ક્યાંક સક્સેસ જવામાં થોડા ઘણા છે ઊંડા છે ઉતરતા નથી એટલા માટે આપણે છે પાછળ છીએ તો એટલા માટે તમારી સમક્ષ આજ એવા વ્યક્તિની ઉપસ્થિતિ છે જેણે નાની ઉંમરમાં કંઈક પહેલી જ ટ્રાય પોતાની સક્સેસની શરૂઆત કરી છે પોતાના કરિયરની આ બીજી એક્ઝામ છે પહેલા એક્ઝામમાં પોતે ઇન્ટરવ્યુ સુધી ગયા છે અને બીજી એક્ઝામમાં પોતે ડીવાયએસઓ તરીકેનું પ્રમોશન મેળવ્યું છે એવા જયેશભાઈ ડાંગરની આપણે છે વાત કરવાની છે સૌપ્રથમ જયેશભાઈ ડાંગરનું ભારત ડિજિટલ ક્લાસ વિશ્વાસ એજ્યુકેશન વતી અહીંયા છે હાર્દિક સ્વાગત કરું છું આપનું અને તમે આ ડીવાયએસઓમાં જે કાંઈ પ્રગતિ કરી છે એના માટે થઈને બધા વતી છે એ તમને શુભકામનાઓ સૌ પ્રથમ આપણે જયેશભાઈને પહેલો પ્રશ્ન પૂછીએ છીએ કે તમે સૌ પ્રથમ ટ્વેલ્થ પછી પોતાનું કયું બેકગ્રાઉન્ડ છે પસંદ કર્યું હતું મેં ટ્વેલ્થ પછી મિકેનિકલ એન્જિનિયરિંગ શરૂ કર્યું હતું ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ ડીડીયુ ત્યાં મેં ચાર વર્ષ ગ્રેજ્યુએશન કર્યું ત્યારબાદ એ સ્ટ્રીમ છોડી અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવવાની ઈચ્છા છે પહેલો પ્રશ્ન વિદ્યાર્થી આપણે જયેશભાઈને પૂછો કે એનું બેકગ્રાઉન્ડ કેવું છે તો કે સાયન્સ છે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી લોકો આવે છે અને આપણને બધાને ખબર છે કે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડવાળા લોકો સિવિલ સર્વિસમાં છે ઓછા આવતા હોય છે એટલે કે આપણી જે જીપીએસસી 1-2 છે એમાં ઓછા આવતા હોય છે તો જયેશભાઈ બીજો પ્રશ્ન આપને હું એ પૂછવા માંગીશ કે આપે આ જીપીએસસીનું બેકગ્રાઉન્ડ છે આ જીપીએસસી મારે એક્ઝામ પાસ કરવી જોઈએ કે આવી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે તો તમારો ગોલ પહેલેથી તમે એન્જિનિયરિંગમાં ગયા કોઈ પણ વિદ્યાર્થી 12 પાસ કરે પછી એના કોર્સ અલગ અલગ હોય છે કોઈ આર્ટ્સ કર્યું હોય તો તે બીએમાં જાય કોમર્સ કર્યું હોય તો બીકોમમાં સાયન્સવાળા એન્જિનિયર અથવા ડોક્ટરિંગ લાઇનમાં જે જતા હોય છે પણ તમે એન્જિનિયરિંગ કર્યા પછી શું આમાંથી તમને કોઈ એવી પ્રેરણા મળી અથવા કોઈએ તમને એવું માર્ગદર્શન આપ્યું કે આ જીપીએસસીની એક્ઝામ આપવી જોઈએ એમ કહું તો કાંઈ એવું નહોતું કે ભાઈ બાય બોન એમ હોય ને કે અંદરથી સિવિલ સર્વિસીસમાં જવું મારા એ પર્સનલી એવું કશું નહોતું કે ભાઈ આગળ જઈને જીપીએસસીમાં જવું પણ જ્યારે હું ફાઇનલ ઇયરમાં હતો ત્યારે એક બેવા મિત્રોના પરિચયમાં આવ્યો કે જે સિવિલ સર્વિસમાં હતા ઓલરેડી અને સારી પોસ્ટ ઉપર ફરજ બજાવતા હતા એમને જોઈને થોડીક પ્રેરણા મળી કે નહીં આ ફિલ્ડ એક એક્સપ્લોર કરવા જેવું સારું છે એટલે એમનું માર્ગદર્શન લીધું તો એમને કીધું કે એન્જિનિયરિંગના આ બેનિફિટ છે સિવિલ સર્વિસીસના આ બેનિફિટ છે અને એન્જિનિયરિંગમાં લોકો એવું નથી કે આવું નથી જતા યુપીએસસીમાં તમે જોશો તો એ એક ટ્રેન્ડ હવે વધારે પડતો જવો છે કે એન્જિનિયરિંગના લોકો આમાં યુપીએસસીમાં વધારે ક્લિયર કરે જ છે દરેક તમે ટોપર પણ જોઈ શકો તો એમ એ બે ત્રણ મિત્રોનો બહુ મોટો ફાળો હતો કે જેમને મને આમાં જવા માટે ઇન્સ્પિરેશન આપ્યું કે સિવિલ સર્વિસીસ પસંદ કરાય તો જયેશભાઈ એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી એના ઘણા બધા મિત્રો અથવા ઘણા બધા તમારા સ્નેહીજનો હોય કે આપણે વડીલો જેની પાસે આપણે ગાઈડન્સ લેતા હોય એના દ્વારા આપણને કીધું કે એન્જિનિયરિંગ પછી પણ આપણી લાઈફ તો સિક્યોર છે પણ સિવિલ સર્વિસમાં જાય તો એનાથી વધારે થોડીક આપણી એમ કહેવાય કે
ગુજરાતમાં એક એવો ટ્રેન્ડ છે કે તમારી પાસે ગવર્નમેન્ટ જોબ હોય તો તમારું ગુજરાતના એક વ્યક્તિ એમ કે તમારું માર્કેટમાં હાલી એટલે બરોબર છે. આ ગુજરાતીઓનો એક વર્ડ છે એટલે એના માટે થઈને તમે સિવિલ છે પસંદ કર્યું કે મારે સિવિલ સર્વિસ છે આપવી જોઈએ. સિવિલ સર્વિસ તમારે આપી તમે યુપીએસસી પસંદ કરી કે જીપીએસસી પસંદ કરી? ના, મેં જીપીએસસી જ પસંદ કરેલી. એ સમયે મને એટલો ઓબ્વિયસલી કહું તો ફ્રેન્કલી મને ખ્યાલ બી નહોતો કે યુપીએસસી કઈ ફિલ્ડ હોય કે કઈ એક્ઝામ હોય. જીપીએસસીમાં આવ્યા પછી મને યુપીએસસીનો ખ્યાલ આવ્યો એટલે ત્યારે મેં જીપીએસસી તે મારો ગોલ રાખેલો. જીપીએસસી કરી તો ફર્સ્ટ ટાઈમ તમે જીપીએસસી છે આપેલું છે, આ પહેલી તમારી એક્ઝામ છે લાઈફની તમે જીપીએસસી આપી અને જીપીએસસી પછી તમે આપી ડીવાયએસઓ અથવા નાયબ મામલતદાર એમાં તમે ડીવાયએસઓને પહેલી તમારી પ્રાયોરિટી આપી. પહેલી તમે જીપીએસસીની પરીક્ષા આપી એટલે જીપીએસસીની પરીક્ષા આપવા માટે આપણને ખબર છે બહુ મોટા બધા પેપર્સ આવે, બધા એના સબ્જેક્ટ અલગ અલગ હોય. તો તમે આ પ્રોપર ગાઈડન્સ કેવી રીતના લીધું? કોઈ તમે કોચિંગ સિલેક્ટ કર્યું હશે કે પહેલાં પોતાની જાતે પ્રિપરેશન કરી કે હું થોડી થોડી બુક્સ અલગ અલગ લઈને જાતે પ્રિલિમ્સ એ પાસ કરું પછી મેઇન્સમાં કોઈ કોચિંગનું લો કોઈનું ગાઈડન્સ લો, તો એના માટે તમે શું કર્યું હતું? એટલે એના માટે એમ હતું કે મેં જે આ મિત્રોને હમણાં જે મેં વાત કરી કે એમને મને કીધું હતું કે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે અને સિવિલ સર્વિસીસ આમ વસ્તુ એકદમ અલગ છે તો ક્લાસીસ તારા માટે બેનિફિશિયલ વધુ રહે છે. અમે ગાંધીનગરથી ટ્રાય કરી કે ક્લાસીસમાં જવા માટે, તો ગાંધીનગર મેં ઘણા ક્લાસીસમાં પહેલાં ફર્સ્ટ ટાઈમ હું પોતે રૂબરૂ બધા ક્લાસમાં ટાઈમ લેક્ચર કરવા જ ગયો અને મેં ક્લાસમાં વિશ્વાસ એજ્યુકેશનમાં કરેલું. પછી એની વિશ્વાસની પહેલાં અમારી આમાં કોઈ જર્ની હતી નહીં કે મેં બુક્સના નામ ઓબ્વિયસલી બધાએ સાંભળેલા કે એનસીઆરટી, પણ એનસીઆરટી વાંચવાની કયા સ્ટાન્ડર્ડની વાંચવાની કયા વેમાં વાંચવાની એ બધું ક્લાસીસ પહેલાં મને આઈડિયા નહોતો. વિશ્વાસ એજ્યુકેશનમાં મેં ક્લાસીસ જોઈન કર્યા અને ત્યાં પર્સનલી કોમર્સ સરના ગાઈડન્સ હેઠળ મેં ક્લાસીસ શરૂ કરેલા એટલે મારું પ્રી મેઇન્સ આખું પેકેજ જ ત્યાં જીપીએસસીનું હતું એટલે મેં મેઇન્સ પછી તૈયારી અલગથી કરી કે પ્રી પહેલાં અલગથી કરી એવું નહોતું. મેં ત્યાં જ તમારી જર્ની શરૂ કરેલી વિશ્વાસ એજ્યુકેશનમાં જ. થોડોક એક કાજી સાહેબને પ્રશ્ન પૂછું છું કે કાજી સાહેબ, તમે આઈબીપીએસ એક્ઝામ આપીને તમે બેંકમાં છો અત્યારે, વિદ્યાર્થીઓ ધારે તો પોતે બુક્સ લઈને વાંચીને એક્ઝામ પાસ કરી શકે કે એને ક્લાસીસમાં છે જવું જોઈએ અથવા થોડો ઘણો એને ગાઈડન્સ પણ મળે તો જ આગળ વધી શકે? તમારું શું કહેવાનું છે? મારા મત પ્રમાણે જો વિદ્યાર્થીઓ પાસે બુક્સ ને એ બધું હોય સપોઝ તો પણ અમુક સબ્જેક્ટ એવા વિદ્યાર્થીઓ રહી જાય છે. ગુજરાતમાં પણ મેં જોયું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યો છું, તો અમુક સબ્જેક્ટ એવા એના હોય છે કે જે જાતે લર્ન નથી કરી શકતા મેરિટમાં ના આવે એના લીધે. હા, સપોઝ મેથ્સ છે, રિઝનિંગ છે જે મારો વિષય છે, અથવા તો ઇંગ્લિશ છે, આ બધા સબ્જેક્ટ વિદ્યાર્થીઓ જાતે પ્રિપેર કરવામાં થોડાક ગભરાય છે. અને બાકીના વિષયો જાતે વાંચીને થઈ શકે, બુક્સ વાંચીને થઈ શકે, પણ જે કહેવાય ને જે એક્સપિરિયન્સ વ્યક્તિ હોય એ તમને એક માર્ગદર્શન આપે કે આ જ વસ્તુ વાંચવી ને આ જ વસ્તુ ન વાંચવી, આ બહુ મહત્વનો પોઈન્ટ હોય છે. કારણ કે માર્કેટમાં ઘણા બધા મટીરિયલ છે, ઘણા બધા પુસ્તકો છે, પણ કયું મટીરિયલ ન વાંચવું ને એ અહીંયા બહુ મેઇન રોલ ભજવે છે. માટે આવવા માટે તેને કયું તમારે સ્કીપ કરવું એ જ મહત્વનું. સિલેક્ટિવ વસ્તુ જ વાંચવી જોઈએ, એ તમને માર્ગદર્શન છે એ એક્સપિરિયન્સ વ્યક્તિ હોય એ જ આપી શકે. જેવી રીતના જયેશભાઈ આપણને કીધું કે તમારે જીસીઆરટી અને એનસીઆરટી, જીસીઆરટી એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સામાન્ય, કેમ કે એ લોકો પ્રાથમિક શાળામાંથી છથી બાર ધોરણ ભણીને આવ્યા છે એટલે એમાં એના માટે કોઈ વાંચવાની જરૂર રહેતી નથી. પણ જે તમે એનસીઆરટીની વાત કરી તો એનસીઆરટી બે શું વાંચવાનું? એમ એનસીઆરટી તો તમે માનો કે હિસ્ટ્રી લો, પોલિટી લો, બધામાં હોય કે છથી બારની એનસીઆરટી, પણ એનસીઆરટીમાં બધી એનસીઆરટી વાંચવી જોઈએ કે અમુક છે આપણા માટે નથી કામ નહીં, તો એનું પ્રોપર ગાઈડન્સ તમારે લેવું જોઈએ. એટલે પર્સનલી મારો અનુભવ હું કહું તો મેં છથી બારની એનસીઆરટી નહોતી વાંચી, મેં હાયર સ્ટાન્ડર્ડથી શરૂ કરી હતી 8, 9, 10, 11, 12. હવે એમાં વિષય વાઇઝ હોય છે તો તમે ઇતિહાસની જોશો ને તો ઇતિહાસની 8માં પણ એનસીઆરટી છે અને 11, 12માં પણ એનસીઆરટી આવે છે. પણ ત્યારે મને જોયું તો એક હિન્દી ભાષામાં 8માં જે એનસીઆરટી હતી એ પહેલાં મેં ત્યાંથી સ્ટાર્ટ કરેલી, પછી 8માંની એકવાર કવર થઈ પછી મેં 12માં જોયું તો ઘણા ટોપિક મળતા હતા અને જેમાં અલગથી લાગ્યું કે નહીં આમાં કંઈક વધુ છે એમાં મેં એનસીઆરટી મેં મારી જાતે જ લઈ અને પછી વાંચવાનું શરૂ કર્યું. એનસીઆરટી વાંચવા માટે સ્પેશિયલી કેમ વાંચવી એવું કશું મેં ગાઈડન્સ કર્યું નહોતું, પણ એનસીઆરટી હાયર સ્ટાન્ડર્ડથી મેં શરૂ કરી હતી. છથી કે છે પણ છઠ્ઠા સાતમાં આઠમાંની બહુ રેર એટલે મેં 8થી શરૂ કરેલી એનસીઆરટી વાંચવા માટે. અને એનસીઆરટીની સાથે સાથે ખાલી એનસીઆરટી પર ડિપેન્ડ નહીં રહેતા, સાથમાં બીજું મટીરિયલ બી કોઈ મને સારું લાગતું હોય તો બુક્સ તો એ બી કરેલી. તો એ તમારા મતે એવું કહેવાનું છે કે જીપીએસસીનો પાયો છે એનસીઆરટી છે? હા, શરૂ કરી શકો તમે ત્યાંથી. કેમ કે વિદ્યાર્થીઓ મેસેજ કરતા હોય છે અમને તો અવારનવાર વિદ્યાર્થીઓ મેસેજ કરે કે સાહેબ તમે સજેસ્ટ કરો, તો એના માટે છે આજે લેક્ચર. એટલા માટે તમને પહેલો પ્રશ્ન પૂછું કે જીપીએસસી માટેનો બેઝ
તમે એનસીઆરટીને ગણાવી શકો કે કોઈ બીજી બુક્સને ગણાવી શકો? કોઈ પણ એક્ઝામ તમે તૈયારી શરૂ કરતા હો ને, તો એની તૈયારી શરૂ કરવા પહેલાં તમારે સિલેબસ જોવો જોઈએ. મારી પહેલી એડવાઇઝ એ છે કે તમે એકવાર સિલેબસ જોવો, સિલેબસમાં કયા કયા પોઈન્ટ છે. એનસીઆરટી વાંચવાનું એટલા માટે કે ઓથેન્ટિક છે મટીરિયલ, સેન્ટ્રલ ગવર્મેન્ટની બુક છે, અને યુપીએસસીમાં પણ એ જ લોકો વાંચે છે, જીપીએસસીમાં પણ એ જ હવે ટ્રેન્ડ થયો છે. તો તમે ટોપિક જુઓ ઇતિહાસમાં, સપોઝ આપણે જીપીએસસીમાં અમુક અમુક ટોપિક નથી કે ભાઈ ઈરાની આક્રમણ પછીનો જે છે વિદેશી આક્રમણ, એમાં આપણે બે જ વસ્તુ ભણવાનું, તો બધું વાંચવાની જરૂર નહીં. એનસીઆરટીથી તમે શરૂઆત 100% કરી શકો, પણ એનસીઆરટી કમ્પ્લીટ વાંચી જ નાખવી. હવે વર્લ્ડનો ઇતિહાસ છે એ આપણે છે જ નહીં વર્લ્ડ હિસ્ટ્રી, તો એનો વાંચીને શું તમે ફાયદો કરશો? એવા ઘણા પોઈન્ટ છે કે જે આપણે આપણા સિલેબસમાં નથી. મધ્યકાલીન ભારતમાં આપણે ઇતિહાસમાં જોઈએ તો આપણને ખ્યાલ છે કે અમુક અમુક પોઈન્ટ આપણે છે જ નહીં. જીપીએસસી મેઇન્સમાં કદાચ એકાદો ક્વેશ્ચન આવે, પ્રિલિમ્સમાં નથી, તો એ વાંચવાની જરૂર નહીં. એટલે જે જે વસ્તુ તમારા સિલેબસમાં છે એ સિલેબસને પકડીને જ ચાલો, અને એનસીઆરટીથી તમે શરૂઆત કરી શકો. કારણ કે બીજા કોઈ બી એક્સવાય ઝેડ તમે ક્લાસનું મટીરિયલ વાંચો એની કરતાં બેટર છે કે એક ઓથેન્ટિક સોર્સ છે તમારી પાસે ઓલરેડી અવેલેબલ છે, તો એ સોર્સનું શું કામ આપણે ના પકડીએ? કેમ કે કોઈ બી મટીરિયલ બનાવવાના છે તો બધા મટીરિયલની ઉપર જ લખે છે કે અમે એનસીઆરટીમાંથી આ મટીરિયલ બનાવ્યું છે, અમે જીસીઆરટીમાંથી આ મટીરિયલ બનાવ્યું છે. બીજી વસ્તુ એ કહો કે કદાચ તમે જે વાત કરી 1757 થી 1758 લખાઈ ગયું છે, એ પ્રાઇવેટ પબ્લિકેશનમાં લખાણું હોય તો એ ખોટું પડી શકે, પણ જો એનસીઆરટીમાં એ ભૂલ થઈ હોય ને તમે પેપરમાં એ ભૂલ કરો તો એ ભૂલ નથી ગણાતી, કારણ કે એ ગવર્નમેન્ટનું પુસ્તક છે, એમની ભૂલ પણ સાચી ગણાય છે. આ તમે પીએલ હાઈકોર્ટમાં કરો અને એનસીઆરટી નું પ્રૂફ આપો તો તમારો એક માર્ક અપ જાય, એક માર્ક કે મેરિટમાં ના રહેતા હોય તો તમે આવી જાઓ, શક્યતા પૂરીપૂરી. એટલા માટે ઓથેન્ટિક સોર્સ પહેલી વાત આપણે થઈ. તોમર સાહેબ, તમે કોચિંગ લીધું હોય છે એટલે તોમર સાહેબ 4 સબ્જેક્ટ ભણાવે આપણને, આઈએએસ કોર્સ લોન્ચ કર્યો, એમાં પણ એને કીધું છે કે હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી, સાયન્સ એન્ડ ટેક 4 કોર્સ છે ભણાવે છે. તમને એની પાસેથી પોલિટી ભણ્યા તો એવા કંઈક કોન્સેપ્ટ મળ્યા હશે હું માનું ત્યાં સુધી, તમને કંઈક અલગ લાગ્યું હોય, હિસ્ટ્રીમાં કંઈક અલગ કોન્સેપ્ટ મળ્યો હોય, સાયન્સ એન્ડ ટેકમાં, જીઓગ્રાફી અને એમાંય પાછું ભૌતિક ભૂગોળ, તમને કંઈ અલગ લાગે છે કે હિસ્ટ્રી, પોલિટી આમાં કંઈક તોમર સાહેબના કોન્સેપ્ટ અલગ અલગ હોય છે જે તમે પ્રિલિમ્સ કરતા મેન્સમાં લખી શકો એવા? ચોક્કસ, અમુક સબ્જેક્ટ બેચ પ્રિલિમ્સ પ્લસ મેન્સ કરી છે તો એનો તમને બેનિફિટ મળ્યો છે? પ્રિલિમ્સ પ્લસ મેઇન્સમાં તમે લખી શક્યા છો આન્સર? હા, આન્સર લખવા પર બેનિફિટ એનો ચોક્કસ મળ્યો છે. કારણ કે તમે જુઓ ને કે મેં બીજા ક્લાસીસ જે તે સમયે જ્યારે મારું જીપીએસસીનું ચાલતું હતું ત્યારે મેં બીજા કોઈ ક્લાસીસ કે ઓનલાઈન મટીરિયલનો બી સહારો લીધો હતો, એટલે મારી પાસે એક જ સોર્સ હતો અને એમાંથી જ કરવાનું હતું. પણ હવે જ્યારે અમુક અમુક સોર્સ નવા નવા કોઈ આપણને સજેસ્ટ કરવાનું કહેતો કે આમાં જુઓ તો કેવું છે, ત્યારે એમ લાગે કે નહીં આની કરતાં પહેલી વસ્તુ અમુક અમુક એમાં બેઠ નથી. જેમ કે તમે કીધું પોલિટી માટે, તો પોલિટી માટે સરની આગળ વાસ્ટ એક્સપિરિયન્સ છે, એમને જે તે સમય યુપીએસસીના ક્લાસીસ પણ ત્યાં દિલ્હીમાં ચલાવેલા છે, તો એ એક્સપિરિયન્સ 100% હેલ્પફુલ થાય. અને ચોખ્ખી વસ્તુ છે કે સાયન્સ એન્ડ ટેકમાં એ જ કહે છે કે કરંટમાંથી જ આવવાનું છે, તો કરંટ માટે પણ એ મટીરિયલ એ જ તમને સજેસ્ટ કરે છે કે જે બધા ઓથેન્ટિક છે, કે યોજના કુરુક્ષેત્ર વાંચવાનું કહે છે. તો એ મટીરિયલ જે તે સમયે ગુજરાત સરકાર, સોરી, ઇન્ડિયન ગવર્મેન્ટ જ યોજના બહાર પાડે છે, એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ થયું. અમે મારો જે ક્લાસીસ શરૂ કર્યો ત્યારે હજી ગુજરાતીમાં અવેલેબલ નહોતું, તો એ મટીરિયલ શું કામ ના હોય છે કે ઓથેન્ટિક છે, તો એમાંથી જ કરીએ ને. સાયન્સ ટેકમાં મેં તમને કીધું કરંટમાંથી આવે છે, તો એ જ કહે છે કરંટમાંથી આ ટાઈપના ક્વેશ્ચન તમને આપી દે જે આપણો સમય બચે, જાતે તૈયારી કરું અને જાતે પહેલાં કરું, તો એની કરતાં ઓબ્વિયસલી તમારે એક ક્વેશ્ચન આવી ગયા છે, સરે લખાઈ દીધું, પણ એ લિમિટ તો નથી. એમાંથી સર જ કહે છે હજી તમે આમાં 2-3 વસ્તુ એડ કરી શકો, એટલે તમારું જે ડાયમેન્શન છે ને એ ખોલવાનું કામ એમને કરેલું કે જેથી તમે વધારે બહારનું તમે વિચારી શકો કે જે તમને બેઠું મટીરિયલ કોઈ યોજના કુરુક્ષેત્ર એનસીઆરટી કે સપોઝ જેમાંથી બેઠું મટીરિયલ આવ્યું એની કરતાં તમે તમારી જાતે વિચારો બીજું, અને અલગ આમાં તમે તમારું શું ઇનપુટ આપી શકો. કારણ કે કોઈ બી એક્ઝામ આપવા માટે પ્રિલિમ્સમાં 1000 છોકરા બેઠવાના છે અને એમાંથી સિલેક્ટિવનું સિલેક્શન થવાનું છે, તો એ બધા કરતાં કયા પોઈન્ટ તમને પ્લસ માર્ક્સ અપાવશે, કયા પોઈન્ટ છે એ તમને બીજા કરતાં અલગ તારો સેલ્ફ એનાલિસિસ એ જ તે તમને પરીક્ષામાં કરાવશે કે ભાઈ આ પોઈન્ટ છે એ બધા લખ્યા જ છે, પતનના કારણે બધા સેમ જ લખવાના હોય, પણ એવું કયું કારણ છે જે તમે બધા કરતાં અલગ આપવાનું છે? 100% સાચી વાત છે. બધાને સિંધુ સભ્યતાના કારણો ખબર જ છે કે પૂર આવવાથી ને રોગ થવાથી નાશ પામી, પણ એમાંથી એકાદું કારણ મળી જાય કે પાકી ઈટ છે એ હડપ્પાનું પતનનું કારણ હતું, તો તમને માર્ક્સ છે. પાકી ઈટ છે એ પહેલું સેન્ટેન્સ હોય તો આપણે માર્ક્સ જે નિરીક્ષક પેપર નો હોય તરત તમારું છે પેપર જોઈ શકે કે આમાં કઈક મળશે. ઇન્ટ્રો કન્ક્લુ બોડી સ્ટ્રક્ચર કેમ તમે આખું તૈયાર કરો છો ને એ બી તમને જણાવેલું મેઇન સપ્તે જે છે કે ભાઈ ઇન્ટ્રો તમારે શું રાખવું, બોડી તમારે શું રાખવી, કન્ક્લુઝનમાં તમે કેમ કન્ક્લુડ કરી શકો, અને એના માટે બેસ્ટ ઓપ્શન
એમને કીધેલું કે ગવર્મેન્ટના કોઈ ભાઈ એક રિપોર્ટ વાંચો, મેં મારે જાતે અમુક લો કમિશનના લીધે કે ઇલેક્ટોરલ રિફોર્મના લીધે ગવર્મેન્ટે કીધું હોય બોડીને તમે બનાવો, તો 295મો રિપોર્ટ લો કમિશનનો જ છે ઇલેક્ટોરલ રિફોર્મ ઉપર. તો એ તમે એક રિપોર્ટ વાંચો ને કોઈ ભી ગવર્મેન્ટનો, તો તમને આઈડિયા આવી જશે કે કન્ક્લુઝન કેમ કરે છે. એ રિપોર્ટ વાંચો ને એમાં તમને કે આપણે આપણા આન્સરનું કન્ક્લુઝન આ રીતે કર્યું હોય તો ઓબ્વિયસલી અલગ પડે કે ના પડે. એટલે કોઈ ભી ઓથેન્ટિક સોર્સ વાંચો ને તો એનો ફાયદો તમને મેઇન્સમાં 100% થશે જ તે. તમારા બોડીમાં તમે કોઈ ભી રેફરન્સ આપી દો સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું, કોઈ ભી કમિશનનું રેફરન્સ આપો તો એનો અલગ ઇમ્પ્રેશન પડવાની જ છે, કારણ કે જનરલ બધા લખવાના જ છે બધું. પણ એ જે તે સમયે તમે એક અલગ કેસનો જજમેન્ટ આપો ત્યારે ખબર પડે કે આ માણસ કંઈક આના વિશે જ જાણે. એ મેન્સમાં મને એનો નહોતો આઈડિયા આવ્યો, હવે એ થાય છે કે નહીં એનો હવે આપણે બેનિફિટ લઈ શકીએ. પહેલી જીપીએસસી આપી તમે ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા, તમે બે એક્ઝામ આપી, પહેલા જીપીએસસી અને બીજી ડીવાયસો, બરોબર છે. તો હવે નેક્સ્ટ તમે આપો ત્યારે હવે તમે આ ભૂલ નહીં કરો. આ ભૂલ હું નહીં કરું, અમુક વસ્તુ એડ કરીશું જે કરવાની હતી રિપ્રેઝન્ટેશન. અમુક વસ્તુ એક્સપિરિયન્સ તમને આવી જાય, નો ડાઉટ કે ફર્સ્ટ ટાઈમમાં બી થવા વાળા હોય, પણ મારું એવું સચ બેકગ્રાઉન્ડ નહોતું. ગુજરાતના વિદ્યાર્થીઓની એક માનસિકતા છે કે કેવી રીતના મહેનત કરવી જોઈએ. તમે તમારી સફળતાનું શું રહસ્ય છે? તમે કેટલી કલાક રીડિંગ કર્યું? તમે કોને મહત્વ આપ્યું? એટલે તમને પૂછ્યું કે રોજ કેટલા ટાઈમ નું રીડિંગ કરવું જોઈએ, તમારું ટાઈમ ટેબલ શું હોવું જોઈએ? એટલે આ સવાલ મને પણ ઘણા ફ્રેન્ડ સર્કલ માંથી પૂછતા હોય છે કે નવી તૈયારી કરવા. આ સક્સેસ વાળા પાછળ મોટા ભાગના આ જ સવાલ હોય છે, તમે શું કર્યું, તમે શું કર્યું, કેટલા કલાક વાંચ્યા કરતા શું વાંચ્યું એ નથી પૂછતા, પણ કેટલા કલાક વાંચ્યું. એટલે મારું કહું ને તો મેં તમને કીધું, મેં એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ થયું હતું 2018માં મેમાં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું, અને એ વખતની જીપીએસસી મારે એપ્લાય કરવાનું હતું. હવે હું ક્લાસીસની તૈયારી કરવા 2-3 મહિના અગાઉ આવી ગયો હતો, પણ જ્યારે મારે કોલેજનો પિરિયડ હજી શરૂ હતો, પ્રેઝન્ટેશન આપવાનું છે, કોઈ બી રિપોર્ટ આપવાનો, સેમિનાર આપવાનો, કોલેજમાં આવવાનું શરૂ હતું, તો 100% હું નહોતું કરી શકતો. 2 મહિના પછી જૂનથી મેં 100% આની પાછળ કરવાનું શરૂ કરેલું કે હવે આ જ ફિલ્ડ છે, આ જ કરવું છે. તો તમે ગણી લો કે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરને ઓક્ટોબરમાં એક પ્રિલિમ્સ હતી, 4 મહિના મારી પાસે હતા પ્રિલિમ્સ કવર કરવાના. એટલે સિલેબસ બહુ વાસ્ટ હતો અને ફર્સ્ટ હતું, તો મારી પાસે ઓનેસ્ટલી કહું તો એટલો સમય જ નહોતો કે આ બધી વસ્તુ વિચારવાનું કે શું કરશું. ક્લાસીસ કન્ટિન્યુઅસ ચાલતા, રોજના 3-3 ક્લાસીસ હોય, 2-2 કલાકના 4-4 ક્લાસીસ હોય, અને મારી વખતે એટલી કેપેસિટી નહોતી કે બેસી શકું. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ એને જનરલી શરૂઆતમાં આવી કેપેસિટી ના હોય, એક રાતમાં ખેંચવાળા માણસ એટલે નહોતું. અને લેક્ચર મારા માટે ઇનફ થઈ રહ્યા ત્યારે, હવે બીજું તો કેમનું, ક્યાંથી વાંચું, સમય નથી, નથી આપણી કેપેસિટી. પછી જેમ જેમ પ્રિલિમ્સ કવર થઈ, પછી એક હેબિટ પડી ગઈ કે એટલા ટાઈમ કરવાનો અને મેન્સમાં. એટલે મેં કોઈ દી એવું નહીં વિચાર્યું કે આજે આટલા કલાક વાંચ્યા કે એટલે આ કલાક વાંચવાનો. હું મારો સિલેબસ બાય ફરગેટ કરીને 4 પોઈન્ટ લઉં કે ભાઈ આજે ઓકે પોલિટીમાં આ 4 પોઈન્ટ લેવા છે, તો આ 4 પોઈન્ટ આજના દિવસે મારે કવર કરવાનું, એ મારો આજનો ટાર્ગેટ છે. અને એ પ્રમાણે હું રીડિંગ કરતો હોઉં, એવા કોઈ ટાઈમ ફિક્સ ના રાખતો કે આજની આ ટાઈમ લિમિટ છે. અને એવું શક્ય બી ના બને કે માણસ છે મશીન કે એક દિવસ તમે 8 કલાક ડેલી આપી દો. ઘણા ખરા દિવસો એવા આવતા જ્યારે આમ અંદરથી એમ થઈ ગયો ને લેક્ચર બહુ સારો ગયો અને આજ ભણી લેવું છે, તો અમે ખેંચી લેતા આખો દિવસ. બીજો દિવસ એમ થાય કે મૂડ જ નહીં ચડતો, તો બપોરે તમે ચા પી ના હો તો ફેર આજે જવું પડે. એટલે એવું કોઈ ફિક્સ આમ નહીં રહેતું કે આટલા ટાઈમ વાંચું કે આ વાંચું કે તે વાંચું, પણ એક સિલેબસ તમે પકડો, એમાંથી 4 પોઈન્ટ ઉઠાવ્યા, ઓકે આ સિલેબસ આટલા 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 છે, આમાંથી આ 4 પોઈન્ટ હું આજે કરીશ, આ 4 પોઈન્ટ કાલે કરીશ, પરફેક્ટ કરો. એમાંથી જેટલા રેફરન્સ તમને મળતા હોય, ઓનલાઈન ઓફલાઈન ગવર્મેન્ટના જે જે રેફરન્સ મળતા હોય, એ ત્યારે જ તેવું તૈયાર કરો. પછી તમારે છે ને સીધું એક્ઝામમાં રિવિઝન કરવાનું થાય, પોતાની નોટ્સ બનાવતા રહો. નોટ્સ તો બધા કેચ છે, આ એક ગુજરાતના વિદ્યાર્થી છે કે નોટ્સ કેવી રીતે નોટ્સ કેવી રીતે બનાવી. એ નોટ્સ મેકિંગ એને તમારા ઉપર છે, પર્સન ટુ પર્સન આ બધી વસ્તુ એ છે, પર્સન ટુ પર્સન ડિફાઈન કરે. મારી નોટ્સ છે ને હું લખતો નહીં, લેન્ધી નહીં લખતો, ખાલી 2-2 શબ્દમાં લખી એને પતાવી દઉં ઘણી વસ્તુ. જ્યારે ક્લાસમાં હું ભણતો ત્યારે ક્લાસ નોટ્સમાં હું બધું લખતો, કારણ કે એ ત્યારે સર એ અમે ભણાવતો એ ભણાવતા. પછી મેન્સમાં મેં એવું શરૂ કર્યું કે શોર્ટ શોર્ટમાં લખી લો, એક તો હું એનો એક્સપાન્ડ તો હું કરી શકીશ. એટલે હવે મારી નોટ્સ મેકિંગમાં થોડુંક એ ચેન્જ થાય, બધી બધી વસ્તુ એમ નહીં, પણ એનું મેઇન કારણ તારે જીપીએસસીમાં શબ્દોની લિમિટ પણ હતી. તારે જીપીએસસી એટલા લિમિટ શબ્દોની નાતી આપતી, તમે બધું ખુલ્લીને એક્સપ્રેસ કરી હતી. હવે એમ કીધું છે કે ભાઈ 15-15 માર્કના 10 સવાલ પૂછશું, 200-200 શબ્દોની જગ્યા આપશું. તો હવે ઓનેસ્ટલી એટલે એ બધી પરસું પર્સન ટુ પર્સન વેરી કરે કે તમારા અંદર કેવું છે નેચરલી, તમે કઈ કઈ વસ્તુમાં સ્કોર કરી શકો. મારે જીપીએસસી પ્રિલિમ્સમાં તમને કીધું કે ભાઈ 4 મહિનાનો સમય છે, અવડો મોટો સિલેબસ છે, કેમાં માર્ક્સ કવર કરવા કેમાં ના. જીપીએસસીમાં એક પ્રિલિમ્સ માટે
નક્કી કરી લેવાના સબ્જેક્ટ કે એટલામાં આપણે ફોકસ કરીને એટલું આપણે 130 40 સુધી જવાનું છે. એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હતું એટલે અમુક સબ્જેક્ટ મેં જોઈને છોડી દીધા. કલ્ચર છે કે નહીં ખબર, કશું નહીં ખબર, હું પહેલેથી જ મૂકવાનો છે, મૂકવાનો છે. અને કાજી સાહેબ ને અત્યારે ગુજરાતી આપી એવી રીતે થાય એટલે એની હું તમને વાત કરીશ કે ગુજરાતી મારા કલ્ચરનું શું કીધું. ઇકોનોમિક્સ છે તો એ સમય એટલું બધું ખાસ ખબર નહોતી, પણ એ ખબર હતી કે આ સબ્જેક્ટ પાછું મેન્સમાં આવવાનો છે અને ઇમ્પોર્ટન્ટ છે, હા, એટલે એનું ત્યારે કરંટ વાંચી લીધું. પછી મેન્સમાં ફંડામેન્ટલ સ્ટ્રોંગ કર્યા, પણ ત્યારે બજેટ છે આ છે એ બધું ત્યારે વાંચી લીધું. અને મને ઓછું તો ફાયદો કર્યો તો મેથ્સ છે, મેથ્સના રિઝનિંગ 50 માર્ક નું આવવાનું છે ખબર છે, અને મારું એ સ્ટ્રોંગ છે. તો મેં 50 માંથી 45 સ્કોર કર્યા તમે 48 મારો ત્યારે મારો સ્કોર કઈક 160 આસપાસ હતો પહેલી ફર્સ્ટ પીએસસીમાં, એમાંથી મારા આમાં સારો એવો પોર્શન કવર થઈ ગયો હતો. અને એનું મેન્ટલ એવું જ થયું કે હું જેવું પહેલું પેપર મારા હાથમાં આવ્યું પહેલાં 50 સવાલ જ કલ્ચરના આવ્યા, 5 સવાલને બાદ કરતા મારા બધામાં એ કરવા પડ્યા. એટલે ત્યારે એક મેન્ટલ એવી થઈ ગયું હતું કે હવે આ શું થશે કે પહેલાં 50 કલ્ચરના આવી ગયા અને કલ્ચર કંઈક પૂછવું છે એક તો મને આવડતું નથી અને આમાં આ લોકો શું પૂછ્યું છે એ ખબર નહીં. એટલે એ પછી છોડી દીધું, એ મગજમાંથી ગયું કે ભાઈ આ ગયા હવે તમારા હાથમાં જે છે પછી જેવું શરૂ થયું ક્વોલિટી, એટલે જો આ તો બધા આવડે એટલે ક્વોલિટીમાંથી જેમ 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 ક્લિક થતા જાય ને ટીક થતા જાય એમ કોન્ફિડન્સ આવતો કે નહીં હવે ઓલાનું સરભરામાં થઈ જાય છે. અને એક તમારા માઇન્ડમાં ચાલતું હોય કે ઓકે મેરિટ 120-130 બધા ગયા છે, આપણે 150 આસપાસ રહે છે તો આપણે સિક્યોર થઈ જશે, અને ખબર છે કે પાછળ મેથ્સ આપણને બેકઅપ આપવા વાળું છે. એક જીપીએસસી જેવી છે આખા ગુજરાતમાં પરીક્ષા કે એનું મેરિટ તમે કહી શકો 130-150 લાવો એટલે પેપર વાઇઝ, હા પેપર વાઇઝ જે હોય હોય મેળલું. મોટા ભાગના વિદ્યાર્થીઓ GS2 માં વધારે ક્લિક કરતા હોય છે પણ માર્ક સૌથી વધારે GS1 માં જ આવે, એનું કારણ મેથ્સ જ છે. 50 માર્ક નું મેથ્સ આવે તમને પ્રિલિમ્સ માં બે પેપર તમે કીધા, 50 માર્ક નું તમને મેથ્સ કોઈ ભી એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ વાળો છોકરો જો સ્ટ્રોંગ કરીને આવે છે. મેરિટ અટકે છે 120-130 વિકી નંબર કેટલા માર્ક લાવવાના એટલે પ્લીઝ ક્લિયર કરવા માટે ખાતું, એ તો વાત છે. એટલે આ મારા મગજમાં ત્યારે આ જ ચાલતું હતું કેમ કે જીપીએસસી માં આવવાળા વ્યક્તિ બધા હોય, તમે કીધું તમે એન્જિનિયરિંગ વાળા છો, આજ હું આર્ટસ નો હોય કોઈ કોમર્સ નો, તમને કલ્ચર બધું આવડતું હશે તો 800 વિદ્યાર્થીઓ હિસ્ટ્રી પોલિટી કલ્ચર પકડી લે છે, એ બધાને સ્કીપ કરી દે છે કે આમાંથી 130 આવે તો મારા બહુ થઈ ગયા. અને અમને તો એ લોસ જવાનો છે ને ઉડતાનું કેમ કે મેથ્સ મેન્સમાં નહીં આવવાનું. એટલે એ ડાયમેન્શન તમને મેં કીધું કે પર્સન ટુ પર્સન તમારી ટ્રિક્સ વેરી કરે, કોઈ બી બીકોમ મળે તો ઇકોનોમિક્સ ઓલરેડી સ્ટ્રોંગ હોવાનું જ છે તો એને થોડુંક જ એમાં કરવાનું છે. એટલે એ પ્રિલિમ્સ માટે તમે આવું હોય ને તમારું પોતાની સ્ટ્રેટેજી બનાવી શકો, પછી મેન્સ આવે ત્યારે આખી સ્ટોરી જ અલગ થઈ જાય. પણ પ્રિલિમ્સ માટે તમે આવું કંઈક તમારું પોતાનું કરવું જ પડે કે જેનાથી તમે શોર્ટ ટાઈમમાં નીકળી શકો. મેન્સમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય ઇકોનોમી, ઇકોનોમીમાં કઈ રીતના પ્રિપેરેશન કરવી મેન્સ બાબતે, પ્રિલિમ્સ મેન્સમાં ઓથેન્ટિક વસ્તુ તો અમને એ જ કીધેલું કે તમે જે તે વસ્તુ વાંચો છો, આપણે ક્રક્સ પકડી ઇકોનોમિક્સ માં તમે કીધું કે ભાઈ બજેટ આવી શકો છો તો બધા ક્લાસીસ વાળા બજેટ નું કરવાના છે તેનું કન્સાઇઝ કરીને આપવાના તમને કે આ બજેટ વાંચી આ પોઈન્ટ આ તમે કરી નાખો એ પ્રિલિમ્સમાં કામ લાગશે. મેન્સમાં તમે એકવાર બજેટ જુઓ 150-200 બનાવવાનું જે બજેટ એકવાર તમે જુઓ કે આમાંથી શું શું છે, બજેટ બધું વાંચવાનું નહીં, ફ્લો ચાર્ટ હે તમે જોઈ ગયા અચ્છા આવું મેન્સમાં લખી શકું, આ ફ્લો આવું મેન્સમાં કરી શકું, એ ક્યારે ખબર પડે તમે એ બજેટ વાંચશો ત્યારે. એમાં કોઈ બી બજેટમાં પાછું એ લોકોએ કોટ કર્યું હશે આ વસ્તુ, ચાણક્યના અર્થતંત્રમાંથી બે લાઈન લીધી હશે, બે લાઈન કાત્યાયન સ્મૃતિમાંથી લીધી હશે, બે નાની મનુસ્મૃતિમાંથી લઈએ, છેલ્લે કોઈક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું એ કોર્ટ કર્યું છે. તો આ બધી વસ્તુ તમને ક્યારે ખબર પડશે, જ્યારે તમે કોઈ બી ઓથેન્ટિક સોર્સ એકવાર આખો વાંચો, ટાઈમ લેશે પહેલી વાર નો ડાઉટ, ફર્સ્ટ ટાઈમ તમને થશે કે આ લથાર્જિક થઈ ગઈ, બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, વધારે સમય મારવામાં જાય છે, પણ એકવાર તમે કરશો પછી તમને આઈડિયા આવી જશે કે અમારે કેમ વાંચવું. આઉટના તમે વિડીયો જોશો ને તમને નહીં ખબર પડે, પણ એકવાર તમે એ વસ્તુ લ્યો હામી અને પરાયણ ભલે તમને મન ન થતું, એકવાર ગોથ્રુ થાવ આખી કોઈ બી ગવર્મેન્ટના ડોક્યુમેન્ટને એટલે તમને આઈડિયા આવશે. એટલે ક્લાસીસને ત્યાં બી ફેર પડ્યો કે સર જે અમને આવ્યા ને મારું આખું પેપર 3 તેમને સંભાળ્યું હતું GS ઇકોનોમિક્સ માટે અને સાયન્સ ટેક માટે, તો એ બહુ વેલ એન્ડ ગુડ હતું કે એમને એક આઈડિયા આપી દીધું કે અચ્છા આ રીતે કરાય, કેમ ક્વોલિટીમાં મારું પેપર 2 હતું તો એમાં કોમર્સન નહોતું તો એમાં આઈડિયા આવી ગયો આ રીતે કરાય, પણ ક્વોલિટીમાં બીજા સબ્જેક્ટ હતા જેમ કે પબેડ હતી એ મારું એ તે સમય થોડું વીક રહ્યું છે એના લીધે મને તકલીફ પડી ગઈ, મતલબ આઈડિયા આવી ગયો કે અચ્છા આ વસ્તુ આમ છે. એટલે એ ગવર્મેન્ટમાં તમે ઇકોનોમિક્સ કીધું તો એ જ છે કે ભાઈ ગવર્મેન્ટના એકવાર બેઝિક ફંડા તમે કોઈ બી ક્લિયર કરી નાખો, જે ફેકલ્ટી તમને યોગ્ય લાગે, જે બુક લાગે, બુકના કોઈ બી એવું નહીં કે ભાઈ આ બુક જ છે આ બુક જ છે, ઇકોનોમિક્સ તમે એનસીઆરટીમાંથી વાંચો ના કોઈ બી બીજી બુક્સ પર લાલ લાલ છે આ એકવાર જોઈ જાઓ કે કેવું છે ફંડામેન્ટલ,
ગૂગલ સર્ચ કરો કે ભાઈ આ શું કહેવા માંગે છે, અને કોઈ બી ક્લાસીસ કરતા ઇકોનોમિકમાં જે ઇકોનોમિસ્ટ બોલતા હોય એ એકવાર જોવું, તમને વધુ ખબર પડે. કારણ કે ક્લાસીસનો માણસ છે એ મારી રીતે મારી જેવો જ છે કે ભાઈ એકવાર આ કઈ ના કહેવાનું છે, પણ જે ઇકોનોમિસ્ટ બોલે એનો સબ્જેક્ટ છે એટલે એને આપણી કરતા એને વધુ ખબર હશે. તો એ એકવાર ફંડામેન્ટલ ક્લિયર થઈ ગયા તમારે કે બજેટમાં એક્સપેન્ડિચર રેવન્યુ આ છે આ છે આ છે, એમાં બધા સબ્જેક્ટ વાઇઝ તમારે ક્લિયર થતું ગયું, પછી તમારે કરંટ જ જોડવાનું છે અને ગવર્મેન્ટનું જે કરંટ આવે એડ કરતા જાઓ, ઇકોનોમિસ્ટ તમારું તૈયાર થઈ જશે. જીપીએસસીના જે વિદ્યાર્થીઓ હોય છે મેં જોયા છે મોટાભાગના કે પ્રિલિમ્સ તો ક્લિયર થઈ જાય છે ઘણા બધા વિદ્યાર્થીઓને, પણ મેઇન્સમાં એ લોકોને બહુ તકલીફ પડે છે. અને એવા ઘણા બધા વિદ્યાર્થી મેં જોયા છે કે બે વખત ત્રણ વખત પ્રિલિમ્સમાંથી નીકળી જાય છે પણ મેઇન્સમાં એને આન્સર રાઇટિંગમાં કોઈક ને કોઈક જગ્યાએ એમને પ્રોબ્લેમ થાય છે. તો તમે તમારી તૈયારીમાં કઈ રીતે શરૂઆત કરી હતી, પહેલેથી તે મેઇન્સને એમ રાખીને તમે તૈયારી શરૂ કરી હતી કે પહેલાં ખાલી પ્રિલિમ ઉપર ફોકસ કર્યું પછી મેઇનની તૈયારી તમે અલગથી કરી આન્સર રાઇટિંગની, એ એક વિદ્યાર્થીઓનો એક મોટો પ્રશ્ન હોય. ના, જીએસની બાબતમાં તમે પ્રિલિમ્સ મેઇન્સ બંને સાથે જ કર્યું હતું, જેમ કે ત્રણ જીએસના ટોપિક છે, જીએસ વન જીએસ ત્રણ પેપર છે, જીએસ વન ટુ થ્રી, એમાં તમે પ્રિલિમ્સ મેઇન્સ બે તૈયારી સાથે જ હતી કે આ રીતે તે પ્રિલિમ્સમાં છે તો આ પોઈન્ટ પ્રિલિમ્સમાં માનો કે પાંચ 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 તમે વન લાઇનર વાંચ્યા, વન લાઇનરને ભેગા કરી દો, ઇલેક્શન કમિશન ના વાંચ્યા કે એટલો ટેન્યર હોય આ એની ફિક્સ હોય આમાં માણસો રહી ગયા એની નિમણૂક આ રીતે થઈને હટાવવાની પ્રોસેસ આ છે, એ પાંચ પોઈન્ટ તમે ભેગા કરી લીધા એટલે ઇલેક્શન કમિશનનો તમારો આન્સર થઈ ગયો. પ્રિલિમ્સમાં આ ત્રણ સબ્જેક્ટમાં તો મેં આ રીતે તૈયારી કરી હતી, પણ મેઇન્સમાં જે વધારાના સબ્જેક્ટ આવે છે લેંગ્વેજ ગુજરાતી અંગ્રેજ અને એસે, એ બહુ મોટો રોલ પ્લે કરી જાય છે મારા માટે. કેમ કે જીએસ તમે એક સમયે થોડું ઘણું પણ મેનેજ કરી લેશો, એક જીએસ થ્રી તમને વધુ આવડે છે, જીએસ ટુ ઓછું આવડે છે, થઈ ગયું તમારે બે માર્ક પાંચ પાંચ માર્કનો ફેર પ્લસ માઇનસ થયું, પણ આ ત્રણ સબ્જેક્ટ છે ને એ તમારી ગેમ ડિસાઈડ કરશે. કોઈ વાંધો નહીં, બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો મોટા ભાગના હતા એનું આપણને સોલ્યુશન મળ્યું છે. લાસ્ટ પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને આપ શું સંદેશો આપવા માંગો છો, કાંઈ કે વિદ્યાર્થીઓ જીપીએસસીમાં મેક્સિમમ કરે કે ક્લાસ થ્રી કરે કે જ્યાં કરતા હો ત્યાં કેવી રીતના કાંઈ મહેનત કરે, એના માટે થઈને તમે કાંઈ વિદ્યાર્થીને સંદેશ કે મેસેજ આપવા માંગતા હોય તો કાંઈ? જો તમારામાં પોટેન્શિયલ હોય અને તમને એમ લાગતું હોય ને કે હું કંઈક કરી શકું તો પહેલાં ઊંચી તૈયારી શરૂ કરો. હું તો ઈચ્છ કહીશ કે જીપીએસસી યુપીએસસી ગોલથી સાથે સ્ટાર્ટ કરો. અને મેં પહેલાંય વાત કરી એ રીતે કે કોઈ બી એક્ઝામ પકડો એનો એકવાર સિલેબસ જુઓ, એનો લાસ્ટ ઇયરના પેપર જુઓ, શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે, શું પરિવર્તન આવ્યું છે એ જુઓ, અને એનાથી જ તે આગળ તમે તમારી પ્રિપરેશન શરૂ કરો. મેન્સમાં મેં હમણાં જ વાત કરી ને કે લેંગ્વેજના ત્રણ પેપર આવે છે, તમે નેગ્લેક્ટ ના કરી શકો. 300 માર્કનું જીએસ છે, સામે લેંગ્વેજના ત્રણ પેપર છે, એક એસે લેંગ્વેજના બે એક એસે છે, એટલે 300 માર્ક્સ એ થયા, જીએસના 300 થયા, તમે કેમ નેગ્લેક્ટ કરી શકો? એટલે 150-150 કરીને તમારે તકલીફ તો રહેવાની છે કે ભાઈ અડધા માર્ક્સ આ છે, ડીવાયએસમાં બે 100-100ના બે થયા, જીપીએસસીમાં 150-150ના ત્રણ થયા, 900 માર્ક્સનું એમ, એટલે એ તમારે તકલીફ તો રહેશે કે આ કરશો કે આ કરશો. પણ એ જ તે કે સિલેબસ જુઓ, લાસ્ટ ઇયરના પેપર જુઓ, પેપર સોલ્યુશન જીપીએસસી આપે છે, સોફ્ટ કોપીમાં જોતું હોય તો સોફ્ટ કોપીમાં, હવે હાર્ડ કોપી બંધ થઈ ગઈ, ખાલી સોફ્ટ જ આપે છે, પણ સોફ્ટમાં તમને મળી રહેશે. તો એ તમે જુઓ કે ક્યાં ક્યાં માર્ક્સ થાય છે, ક્યાં ક્યાં ભૂલ પડે છે, શું થાય છે, 150માંથી મારે કેમ આટલા જાય, આમાં કેમ મારે વધુ આવે, અને તૈયારી ઊંચી જ શરૂ કરો ને એકવાર, ભલે ને કદાચ પડશું તો કંઈ ને બીજી વાર ઊભા તો થશું, નીચે લાગીને તમને એમ કદાચ થઈ જાય કે હવે સારું સંતોષ થાય જોબમાં, જીપીએસસી આપી પણ ડિવાઇસ તો બની ગયા કમસે કમ. હા એ તો છે, અને પછી જોબમાં ફસાવ, પછી જોબના અલગ તમારી સામુ, તમે જોબ કરો તમને ખ્યાલ છે થોડીક થોડીક તકલીફ તો રહેશે કે તમે એ પહેલાં પૂરી તૈયારી નહીં કરી શકો. જે મેં પહેલી જીપીએસસીમાં કરી એવી તૈયારી હવે નહીં થાય, પણ એની હું મારી આગળ હવે એક્સપિરિયન્સ થઈ ગયો કે હવે મને ખ્યાલ છે કે મારે કયા કયા પેપરમાં અમુક વસ્તુ ક્લિયર છે એ નથી જોવાની. એટલે હું એ જ કહીશ કે તમારા યુનિક બનો, એમ કોઈનું માળું તમારું આંધળું અનુકરણ કરતાં તમારું એક યુનિકનેસ જાળવો. તમારી આગળ સિલેબસ છે, તમારી આગળ લાસ્ટના પેપર છે, જુઓ કેમ કેમ કરવાનું છે, મારી શું પદ્ધતિ છે એ ના જુઓ, ખાલી એ જુઓ કે મારે આમાં હવે કેમ રીતે પાસ થવાનું છે, તમારું યુનિકનેસ એક બહાર લાવો. કારણ કે મેઇન્સમાં તમારી વસ્તુ જોશે, ઇન્ટરવ્યૂમાં પણ જોશે, તે 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ છે, ફેર તો પાડવાનું જ છે. એટલે સિલેબસ જુઓ, તમે કંઈક ઇન્ટરવ્યૂની ટીપ્સ આપો તો વિદ્યાર્થી, તમને ઇન્ટરવ્યૂમાં અનુભવ છે, ઇન્ટરવ્યુમાં તમે એકવાર જીપીએસસીનું આપી ચૂક્યા છો બરોબર છે, એટલે ઇન્ટરવ્યુમાં કઈ રીતનું હોય, તમે પહેલી વાર ગયા એટલે તમે કંઈ કંઈ એવો ફેસ કર્યું હોય છે કે ઘણી બધી વસ્તુ? હા એટલે મારે દાસાસરનું બોર્ડ હતું ઇન્ટરવ્યુમાં, ટિપ્સ આવ્યો ને એવી હાલતમાં હું જ નથી, કારણ કે ઇન્ટરવ્યુમાં મારે જ તે ખુદને નહોતું બરોબર થયું. પણ જે તે સમયના ડાયમેન્શન ઉપર ડિપેન્ડ કરી જાય, મારી ઇન્ટરવ્યુની સિચ્યુએશન એવી હતી જે હું અત્યારે પબ્લિકલી અમુક વસ્તુ ના કહી શકું કે એવી સિચ્યુએશન હતી કે એમાં કંઈ થાય એવું જ નહોતું મારા હાથમાં નહોતું, પણ
તમે અમુક વસ્તુ પ્રિપેર કરીને જાઓ તો સારું. પ્રિપેર કરવું જોઈએ, જેમ કે એ વખતનું કરંટ છે કોઈ બી ફિક્સ નહીં રહેતું. આજે આ ક્વેશ્ચન પૂછો, કાલે બીજો ક્વેશ્ચન પણ પૂછશે. પણ એ છે, તમારે એ વખતના કરીને અપ ટુ ડેટ રહો છો. ઇન્ટરવ્યુ 100 માર્ક્સમાં તમે શું છો, એમને ખ્યાલ છે કે તમે ઓલરેડી મેન્સ ક્લિયર કરીને આવ્યા છો. તમને એવા જ ક્વેશ્ચન પૂછશે કે જે તમે રિયલ લાઈફમાં આગળ એડમિનિસ્ટ્રેટિવમાં જઈ અને ફિક્સ કરવાના છો, એમ પૂછે કે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે. માનો કે તમે પ્રેફરન્સ, તમારે ડેપ્યુટી કલેક્ટર છે, તો જે તે સમયમાં જે તે જિલ્લામાં તમને ગેસ તરીકે મૂકશે, તો તમે કેમ આ સિચ્યુએશન ટેકલ કરશો, હેન્ડલ કરી શકશો, એને હેન્ડલ કેવી રીતે કરશો, પ્રેક્ટિકલ સમજણ આવશે, તો તમે કેમ કરશો, કોઈ આંદોલન બને તમે શું પગલાં લેવા, શું પગલાં લેશો, અથવા તો એ તે વખતે જે તે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું હોય, અથવા તો કોઈ બી એવી ગવર્મેન્ટનો એકાદો એમેન્ડમેન્ટ થયું હોય, તો એ તમને શું લાગે છે. સિચ્યુએશન કંઈક આઉટ ઓફ કોન્ટેક્સ થઈ ગયો હોય સંદીપાલાનું ઇસ્યુ, તો એમ તમારે શું થઈ ગઈ તે સમયે, એ બી પૂછો. એટલે કરંટના રિલેટેડ થોડું કરવું પૂછશે. અને મેન ઇ જ છે ઇન્ટરવ્યુ કે તમે ઓલરેડી મેન્સ ક્લિયર કરીને આવ્યા છો, તમારી આગળ એટલું તો છે મને, પણ તમે એડમિનિસ્ટ્રેટિવમાં જશો ત્યારે તમે એને કેમ એપ્લાય કરશો, તમે સિચ્યુએશન કેમ હેન્ડલ કરશો, સ્ટ્રેસ હેન્ડલ કરશો કે નહીં, એ બધી વસ્તુ જોવાનું એમનું મુખ્ય કામ હોય એવું મને લાગ્યું. અને હું એમાં કંઈક ઢીલો પણ પડ્યો, એટલે યોગ્ય ના થયું. પણ છે કે નહીં, ઇન્ટરવ્યુમાં તમને એક એક્સપિરિયન્સ લેવા જોઈએ, તો હું કહીશ ઇન્ટરવ્યુને એક એક્સપિરિયન્સ લેવા જોઈએ. જીપીએસસી તો બધા વિદ્યાર્થીઓના મોટા ભાગના ક્વેશ્ચન હતા જે અમને પૂછતા હોય, કોઈ વિદ્યાર્થી આપણે લાઈવ નથી એટલા માટે નહીં, પણ જેટલા હતા હાજી સાહેબને પૂછતા હોય કે મારે જેટલા આવતા હોય કે એકેડમીના ફોનમાં, એ બધા હું તમારી પાસે સચોટ અને એવું આશા રાખું કે બધાને તમારી પાસેથી જે આશાપૂર્વકના જવાબ છે એ મળ્યા હશે. આશા રાખીએ તમે ડિવાઇસો બન્યા છો, હજી તમે જીપીએસસી આગળ ઇન્ટરવ્યુ જે પહેલાં થયું નીકળતા બહુ સારું જાય એવી ભારત ડિજિટલ ક્લાસ વિશ્વાસ એજ્યુકેશન તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને. આજે તમે તમારો ટાઈમ આપ્યો એ બદલ પણ તમારો ભારત ડિજિટલ ક્લાસ વતી આભાર. કાજી સાહેબે પણ પોતાનો ટાઈમ આપ્યો એ વતી પણ હું એનો આભાર માનું છું. એક બીજી વસ્તુ કહેવા માંગીશ, સાહેબની પણ બહુ ગમી અને ઘણા બધા વિદ્યાર્થીઓને હું કહેતો હોઉં છું કે સાહેબ છે એ ડીવાયએસઓ બન્યા છે, છતાં એમની હજી તૈયારી ચાલુ છે, એમનો ગોલ 1-2 જ છે, બરાબર. તો આ માર્ગદર્શન એ વિદ્યાર્થીઓ માટે કે જે લોકો ઘણીવાર ક્લાસ 3માં એક બિન સચિવાલયની નોકરી પાસ કરી લે પછી એમ થઈ જતું હોય છે કે ના ના ભાઈ બસ આપણે તો બહુ કરી, તો ભાઈ આ એક વસ્તુ દરિયો છે. આમાં ગોલ સાહેબે કીધું એમ હંમેશા તમારો ગોલ ઊંચે રાખો, ભલે તમે પહેલાં બિન સચિવાલય પાસ કરી લો પણ એની પછીનો ગોલ ડીવાયએસઓનો રાખો, એની પછીનો ગોલ તમારો ડેપ્યુટી કલેક્ટરનો જ હોવો જોઈએ. એટલે તમે ભલે પાસ થઈ જાઓ, હું અત્યારે બેંકમાં ભલે જોબ કરું છું, પણ તૈયારીને હંમેશા શરૂ રાખો, ભલે એક વર્ષે બે વર્ષે તમને પરિણામ મળશે. તો આ એક વસ્તુ ક્યારેય મિત્રો ચૂકતા નહીં, તમને જોબ અત્યારે મળી હોય કે ન મળી હોય પણ તૈયારી હંમેશા શરૂ રાખવી, જોબ મળે પછી પણ કંઈક આગળ પ્રમોશન માટે કે કોઈ પણ રીતે જિંદગીમાં આગળ વધવું એ પણ બહુ જરૂરી વસ્તુ છે. એક એની પાસે તૈયારી શરૂ કરી નથી લોકો આવ્યો હોય, પણ એક વાર ગવર્મેન્ટ પગાર આવે એટલે પછી બધા એની માનસિકતા અલગ અલગ હોય છે, બરોબર છે, આપણને ખબર જ છે. તો પાછા વિદ્યાર્થી મિત્રો પાછા નવા સેશનમાં કઈક નવા એક જોમ જુસ્સા સાથે મળશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને સાહેબ વતી, કાજી સાહેબ વતી, તોમર સાહેબ વતી, બધાય વતી જય હિન્દ જય ભારત.